નમસ્કાર, હું છું હિદાયત. આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એટલે કે આજે મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ દિવસ છે, જેને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુએ તેમને મીર એ કારવા એટલે કે કાફિલા સમૂહના નેતા કહ્યા હતા. તેમણે ભારતમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ માનતા હતા કે રાષ્ટ્રીય બજેટમાં જે દર વર્ષે રાષ્ટ્રીય બજેટ આવે છે, એ રાષ્ટ્રીય બજેટમાં શિક્ષણને સૌથી પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. ખોરાક અને કપડાં પછી તે તેમની દ્રષ્ટિએ મૂળભૂત ત્રીજી જરૂરિયાત છે. મૌલાના આઝાદના ઉદય વિશેનું એક કોટે છે કે મૌલાના પિતાની અનેક કિંમતી પુસ્તકોને ઉદય ખાઈ જતા મૌલાના અબુલ કલામ આઝાદે ઉદયને જ્ઞાનનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો હતો. આજથી 100 વર્ષ પહેલા 1923માં મૌલાના આઝાદ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ એટલે કે એ વખતે એમની 35 વર્ષની વય હતી. જીવનના અંત સુધી અખંડ ભારત માટે તેઓ પ્રતિબદ્ધ રહ્યા. રામચંદ્ર ગુહાના શબ્દોનો ઉપયોગ કરીને કહીએ તો મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતના ઘડતરના પાયામાં રહેલા મુખ્ય સ્તંભો પૈકી મૌલાના આઝાદની શૈક્ષણિક સૂઝ એ તેમની દીર્ઘ દ્રષ્ટિ દર્શાવે છે. મૌલાના આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમાયા અને મૃત્યુ પર્યંત એટલે કે 1958માં આ સ્થાન શોભાયું. દેશને આપેલી અણમોલ સેવાઓ અને માર્ગદર્શનની કદર રૂપે એમને મરણોત્તર ભારત રત્નના ખિતાબથી 1992માં નવાજવામાં આવ્યા હતા. અત્યારે આપણે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, IISPS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેશિયલ સાયન્સ નવી દિલ્હી, સાહિત્ય અકાદમી, સંગીત નાટક અકાદમી, લલિત કલા અકાદમી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જેવી શિક્ષણ સંશોધન અને કૌશલ્યની મહાકાય સંસ્થાઓની સ્થાપનામાં મૌલાના આઝાદની અગ્રીમ ભૂમિકા અને પ્રદાનને નજરઅંદાજ કરી શકાય એમ નથી. ઇતિહાસકાર એસ ઇરફાન હબીબ દ્વારા હમણાં જ મૌલાના આઝાદ એ લાઈફ એલએફ બુક કંપની પ્રકાશક દ્વારા એમનું જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન પ્રસંગમાં એ લોન્ચિંગ સમયે પ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપરે જણાવ્યું હતું કે સ્વતંત્રતા ચળવળના નેતાઓની બૌદ્ધિકતા એ આજના રાજકીય નેતાઓમાં ખૂટે છે. તે સમયના ઘણા બધા નેતાઓ બૌદ્ધિક હતા. તેઓ વાંચતા, વિચારતા અને સારા ભાવિ સમાજની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ રહ્યા. લોન્ચિંગ વખતે મુખ્ય અતિથિ રોમિલા થાપરે જણાવ્યું હતું, આઝાદ પરનું પુસ્તક વાંચીને એટલે કે મૌલાના આઝાદ પરનું આ પુસ્તક વાંચી એમના જીવન ચરિત્ર વિશેનું મને સમજાય છે કે હું આજે તે વાતાવરણને ખૂબ જ યાદ કરું છું. તે અસ્તિત્વમાં હોય તેવું અત્યારે લાગતું નથી. મહાદેવભાઈ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રના પ્રસ્તાવનામાં 1940માં ગાંધીજીએ લખ્યું હતું, છેક 1920થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્ર માટે સાથે કામ કરવાનો લાભ મને મળ્યો છે. એમનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. એમની રાષ્ટ્રીયતા, ઇસ્લામ પ્રત્યેની એમની શ્રદ્ધા જેવી જ બુલંદ છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન એટલે કે કોંગ્રેસનું જે પ્રમુખનું સ્થાન છે એ મર્મ પામવો જોઈશે. એના વિશે એક ઘટના હું હમણાં લેટેસ્ટમાં કહું તો 26 ફેબ્રુઆરી 2023ના લગભગ હિન્દી અને અંગ્રેજી અખબારો હતા એનું જે મુખ્ય ફ્રન્ટ પેજ હોય આખા ફ્રન્ટ પેજ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 85મા અધિવેશનની જાહેરાત, જે શહીદ વીર નારાયણસિંહ નગર નવા રાયપુર છત્તીસગઢ રાજ્ય ખાતે યોજાયો હતો, તેની જાહેરાત ફૂલ પેજ પર હતી.
જેમાં લગભગ તમામ કોંગ્રેસી નેતાઓ જે આઝાદી વખતે આપણને જે ભાગ ભજ્યો હતો તે અને આજના જે પ્રમુખની સાથેના જે કોંગ્રેસી નેતાઓ એ તમામની છબીઓ હતી, પરંતુ તેમાંથી મૌલાના આઝાદ ગાયબ હતા. હવે એમને કોણ સાંભળે અને કેમ સાંભળે? ખાન પછી તો ખાન અબ્દુલ ગફાર ખાન, ઝાકીર હુસેન કે રફીક અહેમદ કિદવઈ અને અસંખ્ય મુસ્લિમ કોંગ્રેસીઓની તો વાત જ ક્યાંથી આવવાય પછી. એ જ રીતે ડોક્ટર મુખ્તાર અહેમદ અંસારી કહીએ, મૌલાના અશરત મોહાની, હકીમ અજમલ ખાન, બદરુદ્દીન તૈયબજી, રહેમતુલ્લાહ એમ સયાની, નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર, મૌલાના મોહમ્મદ અલી જોહર, સૈયદ ઇમામ હસન આઝાદી, આ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો રહ્યા હતા આઝાદી પહેલાના. અને જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ પણ 1923 અને 1940માં બે વખત કોંગ્રેસના પ્રમુખ પદે પસંદગી પામ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદના પિતાનું નામ મૌલાના ખેરુદ્દીન અને માતાનું નામ આલિયા હતું. મૌલાના અબુલ કલામ આઝાદની બંને બહેનો અબ્રુ બેગમ અને ફાતિમા આરજુ બેગમ ભારતના પ્રારંભિક નારીવાદી શિક્ષણ શાસ્ત્રી પૈકીમાંના એક હતા. અલીગઢ મહિલા કોલેજ, મહિલા પરિષદ, ઘણી બધી શાળાઓ, હોસ્પિટલો અને કોલેજોની સ્થાપનામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ બંને બહેનોએ. તેઓએ ઘણા પુસ્તકો લખ્યા અને સંપાદિત પણ કર્યા હતા આ બંને બહેનોએ. મૌલાના આઝાદનું મૂળ નામ અબુલ કલામ મોહિઉદ્દીન ખેરુદ્દીન હતું. તેઓ અરબી, ફારસી, તર્કીશ અને ઉર્દુ ભાષાઓના મોટા વિદ્વાન હતા. તેમણે 12 વર્ષની નાની વયે નૈરંગે આલમ મેગેઝિન શરૂ કર્યું હતું. 13 વર્ષની ઉંમરે તેમણે સાહિત્યિક ટીકા પર લેખો લખ્યા, જેના માટે તેઓ એક મોટા ગજાના વિદ્વાન, કવિ અને બૌદ્ધિક તરીકે વખાણાયા. તેમણે 1904માં અખિલ ભારતીય મુસ્લિમ શૈક્ષણિક પરિષદ અને અખિલ ભારતીય મુસ્લિમ સંપાદકોના સંમેલનમાં ભાગ લીધો. તેમનો શરૂઆતી અભિપ્રાય હતો કે વિદેશી શાસકોને હરાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ જ એકમાત્ર સમાધાન છે. તે સમયગાળા દરમિયાન તેમણે વિવિધ ક્રાંતિકારી સંસ્થાઓ શરૂ કરી, પરંતુ જ્યારે તેઓ પહેલીવાર મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત થાય છે અથવા તેમની મુલાકાત કરી, ત્યારે 1920 જાન્યુઆરીથી તેમણે પોતાનો ક્રાંતિકારી માર્ગ છોડી દીધો અને એના પછી તેમણે અહિંસા આંદોલનને ટેકો આપ્યો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ખૂબ સક્રિયપણે ભાગ લઈ રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે ઘણા પુસ્તકો લખ્યા અને અલ હિલાલ, અલ બલાગ અને અન્ય અખબારો જેવા અનેક ઉર્દુ સામયિકોમાં એ પ્રકાશિત કર્યા. તેમની ઈચ્છા ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે માહિતી આપવાની અને લોકોને બ્રિટિશરો સામે લડવાની પ્રેરણા આપવાની હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમના સામયિકો પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન તેમણે 10 વર્ષ અને 7 મહિના સુધી દેશની અલગ અલગ જેલોમાં પોતાનું જીવન પસાર કર્યું. તેમણે 1923માં દિલ્હીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કરી. જ્યારે તે માત્ર 35 વર્ષના હતા, તેઓ 1939માં ફરી એકવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને 1948 સુધી તે પદ પર રહ્યા. તેમણે અલગતાવાદી વિચારધારાને સખત વિરોધ કર્યો અને જાહેર કર્યું કે રાષ્ટ્રની સ્વતંત્રતા કરતા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની જે સંવાદિતા છે એ વધુ મહત્વની છે. આઝાદી પછી તેઓ પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા અને શૈક્ષણિક ક્ષેત્રે રચનાત્મક કાર્યક્રમો અને યોજનાઓ લાગુ કરી. ભારતીય સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અને સ્વતંત્ર પછીના યુગમાં પણ મૌલાના અબુલ કલામ આઝાદ જીવ્યા ત્યાં સુધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળની ઈચ્છા રાખતા હતા. વતન રૂપે ભારતીય કર્મભૂમિને સમૃદ્ધ કરવામાં સી ફાળો આપનારા મૌલાના આઝાદ વતન એટલે કે દેશની સ્વતંત્રતા તેમજ પ્રગતિ માટે આજીવન ઝઝૂમતા રહ્યા. માત્ર અંગ્રેજોએ જ નહીં, સંકીર્ણવાદીઓના નેતૃત્વે પણ એમના માર્ગમાં અનેક અવરોધો અને અડચણો પાથરવામાં પાછીપાની કરી નહીં. અડગ પત્રકાર, શિષ્ટ સંપાદક, ઊંડા ચિંતક અને મેધાવી લેખક, વક્તા, હિન્દુ મુસ્લિમ એકતાના આ ભારતીય પ્રહરી તરીકે તેમણે ઉચ્ચારેલા ચિરંજીવી શબ્દોનું હૃદય કર્મથી જતન કરીએ એમના શબ્દો હતા, આજે અગર
कोई फरिश्तो आसमान नी ऊंचाई थी उतरी ने आवे अने दिल्ली ना कुतुब मीनार पर उभो रही ने ऐलान करे के भारत ने आजादी 24 कलाक मोज मली शकशे मली शके छे। शरत ए छे के हिंदुस्तान हिंदू मुस्लिम एकता ने तोड़ी नाखे तो हूँ आजादी ने कबूल नहीं करू। अगर आजादी मळवामो समय लागशे तो हिंदुस्तान नु नुकसान थाशे, पण जो अमारी एकता एटले के आपणी जे एकता तूटी जशे तो ये पूरी दुनिया नी इंसानियत नु नुकसान थशे। मौलाना आजाद नी नक्षिक देशभक्ति अने तेमनु कौमी एकता प्रत्येनु समर्पण ए बाबत थी पण परखाय छे के पोतानी आत्मकथा इंडिया विन्स फ्रीडम नी जे रॉयल्टी हती एमनी अर्धी रकम मां तेओए भारत अथवा पाकिस्तान ना कोई बिन मुस्लिम ने अंग्रेजी भाषा मां इस्लाम विषे उत्तम पुस्तक लखवा के मुस्लिम ने हिंदू धर्म विषे पुस्तक लखवा पुरस्कार आपवानी योजना नी पोताना वसियत मां एमने जोगवाई करी हती। 19 फेब्रुआरी 1958 ना रोज ऑल इंडिया रेडियो એ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ ગઈ છે, ડોક્ટરોની કતાર હતી। 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો। પંડિત જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા। દરેકના ચહેરા ગમગીન હતા। જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ। મૌલાના હાફિઝુર રહેમાન શેરવી, મૌલાના આતિકુર રહેમાન, મૌલાના અલીમિયા અને દીગર ઉલેમાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું। 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10:15 એટલે કે 10:15 વાગે મૌલાનાની રૂહ પરવાજ કરી ગઈ। 21 ફેબ્રુઆરીની સવારે જ ડોક્ટરોએ તેમના મૃત્યુની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આશ્ચર્ય થયું કે શરીરના મૃત્યુ પછી પણ મૌલાનાનું મન 24 કલાક સુધી કેવી રીતે જીવંત રહ્યું। ડોક્ટર વિધાન ચંદ્ર કહે છે, જ્યારે હું મૌલાનાને ઇન્જેક્શન આપવા જતો હતો ત્યારે મૌલાના કહે છે, હવે અલ્લાહ પર છોડી દો અને મને આ પાંજરામાંથી એટલે કે ઓક્સિજનનો જે સિલિન્ડર હતો એના ઉપર એમની આંગળીનો ઇશારો કરીને કહ્યું કે એનાથી મને હવે મુક્ત કરી દો। મૌલાનાના મૃત્યુએ બધાને શિથિલ કરી દીધા। કારી તૈયબ બેભાન અવસ્થામાં હતા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ રડી રહ્યા હતા, પંડિત નહેરુ વારંવાર લોકોની ભીડમાં જતા રહેતા અને જ્યારે સુરક્ષાકર્મી તેમને રોકતા ત્યારે તેઓ કહેતા કે તમે કોણ છો, શું તમે મને મૃત્યુથી બચાવી શકો, તો અંદર જઈને મૌલાનાને બચાવો। ઘરમાં મૌલાનાની બહેન આરજુ બેગમની હાલત ખરાબ હતી, તેમની પાસે ઇન્દિરા ગાંધી, અરુણા અશરફ અલી હાજર હતા। મૌલાનાને 1000 જમીની સૈન્ય, 1000 હવાઈ અને 300 દરિયાઈ સૈનિકોએ સલામી આપી। મૌલાના અહમદ સઈદ દહલવીએ નમાઝે જનાજામાં અદા કરી અને મૌલાનાને તેમના માલિક હકીકીની મુલાકાત માટે કબરમાં ઉતરી દેવામાં આવ્યા। મૌલાનાને દફનાવ્યા પછી લોકો તેમની કોઠી પર પાછા આવ્યા, પંડિત નહેરુ પણ પાછા આવ્યા। તેઓ ક્યારેક મૌલાનાના પુસ્તકો હાથમાં લઈ ઉલટતા તો ક્યારેક ઊભા થઈને ક્યારી પર જતા જ્યાં મૌલાના ચાલતા હતા। નહેરુએ ત્યાં ઉગાડેલા ફૂલોને પૂછ્યું, મૌલાના પછી પણ તમે શું હચશો? તો આવી શખ્સિયત મૌલાના અબુલ કલામ આઝાદ, જેમની યાદમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આજના દિવસને ઉજવવામાં આવે છે, એવી શખ્સિયતને આજના દિવસે આદર અંજલિ પ્રસ્તુત કરીએ છીએ। ધન્યવાદ।